જેતપુર તાલુકાના થાનાગારોડ ગામે માતાજીના માળવામાં થયેલ ફારાના હિસાબ આપવા બાબતે થયેલ માથાકૂટમાં કુટુંબિક ભાઈએ પિતરાય ભાઈ પર છડી વડે હુમલો કરી હત્યા નિપજાવી નાખવાની તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા પોલીસે આરોપીની ગણતરીના કલાકોમાં ધરપકડ કરી હતી. રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકાના થાનાગારોડ ગામે આજથી સવા વર્ષ પહેલા ગામમાં આવેલ વેલનાથ બાપુના મંદિરે માતાજીના માંડવાનો એક કાર્યક્રમ કોરી સમાજ દ્વારા કરવામાં આવ્યો હતો. આ માંડવાનો તમામ હિસાબ રણજીત મકવાણા પાસે હતો. આ હિસાબ બાબતે તેમના જ કાકાનું દીકરું અશોક મકવાણા અવારનવાર રણજીત પાસે માંડવામાં થયેલ ફારો અને ખર્ચનો હિસાબ માંગતો હતો, જેમાં રણજીત પણ હું સમય હિસાબ આપી દઈશ તેવું જણાવતો, પરંતુ અશોકના મનમાં કંઈક જ બીજું ચાલતું હતું. એવામાં ગત રાત્રે ગામની સીમ જવાના રસ્તે આવેલ મેલડી માતાજીના મંદિર પાસે અશોકને રણજીત ભેગો થઈ જતા અથવા તો અશોકે રણજીતને બોલાવેલ ત્યાં બંને વચ્ચે આ હિસાબ બાબતે બોલાચાલી થયેલ, જેમાં અશોકે પોતાની પાસે રહેલ છરી વડે હુમલો કરતા રણજીતના પડઘામાં છરીનો ઘા લાગી ગયેલ અને તે જમીન પર પડી ગયેલ. એટલામાં રણજીતના નાના ભાઈ મિલનને તેના મિત્ર વિજય કડિયાએ રણજીત લોહી લુહાણ હાલતમાં મેલડી માતાજીના મંદિરે પડ્યો હોવાનો ફોન કરતા મિલન તરત જ પોતાનું મોટરસાયકલ લઈને સ્થળ પર પહોંચતા મોટા ભાઈ રણજીત લોહી લુહાણ હાલતમાં નીચે પડ્યો હતો અને ત્યાં હુમલાખોર અશોક પણ ઊભો હતો. તે મિલનને જોઈને તરત જ ત્યાંથી નાસી ગયો. આ બાજુ રણજીતને ખાનગી વાહનમાં સારવાર માટે જેતપુર હોસ્પિટલ લવાતા ત્યાં ફરજ પડનાર ડોક્ટરે મૃત જાહેર કર્યો હતો. તાલુકા પોલીસે મિલનની ફરિયાદ પરથી આરોપી અશોક સામે નવા કાયદા BNS મુજબ 103(1) મુજબ ગુનો નોંધી આરોપી અશોકની ગણતરીના કલાકોમાં પોલીસે ધરપકડ કરી હતી. સુરેશ પાલિયા, જેડેશ ટીવી, જેતપુર.